બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેશોદની. કેશોદ તાલુકામાં ખેડૂતોએ જન્માષ્ટમીના તહેવારમાં પણ ખેતરોમાં સમય વિતાવ્યો. હાલના વર્ષે કેશોદ તાલુકા સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાના પ્રારંભથી મેઘરાજાએ લાંબા સમય મેઘ સવારી યથાવત રહી હતી, ત્યારે ખેડૂતો મેઘરાજા વિરામ લે તેવી આજીજી કરતા હતા. બાદમાં લાંબા સમય સુધી મેઘરાજાએ વિરામ લેતા ખેત પેદાશમાં પિયતની જરૂરિયાત ઊભી થઈ હતી. ઘણા દિવસોથી ખેડૂતો મગફળીમાં પિયત આપી રહ્યા છે. કોઈ ખેડૂત મગફળીમાં 2-3 પિયત આપ્યા છે તો કોઈ ખેડૂતો 4-5 પિયત આપી રહ્યા છે. હાલમાં મગફળીમાં સતત પિયત આપવાની જરૂરિયાત હોય જોગાનુજોગ સરકાર દ્વારા ખેતીવાડી 8 કલાક વીજ પુરવઠાના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે, જે બાબતે ખેડૂતોમાં થોડી રાહત મળી રહી છે. હાલમાં જન્માષ્ટમીના તહેવારોમાં ખેડૂતો મગફળીમાં પિયત આપી રહ્યા છે. કોઈ ખેડૂતો રેડ પાણી આપી રહ્યા છે તો કોઈ ખેડૂતો ફુવારા દ્વારા મગફળીમાં પિયત આપી રહ્યા છે. લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લેતા અનેક ખેડૂતોના કુવાઓમાં પાણી ખૂટવા લાગ્યા છે. ખેડૂતો હજુ વરસાદની આશા રાખી રહ્યા છે. જો હજુ વરસાદ નહીં થાય તો ખેડૂતોની મગફળીનો પાક માંડમાંડ પકવી શકશે, પણ શિયાળું પાક નહીં થાય. હાલની પરિસ્થિતિ મુજબ ખેડૂતો એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે થોડા દિવસોમાં મેઘ મહેર થશે કે કેમ તે જોવાનું રહ્યું. પણ હાલ ખેડૂતો મગફળીમાં પિયત આપવાના કામમાં મશગુલ જોવા મળી રહ્યા છે. ગોવિંદ હડિયા, ચેડેસ ટીવી, કેશોદ.